આજ આપ કહો છો કે વાવણ જતા ખેડૂત પાછા ફર્યા છે, આજ એટલું તેની આ જાણા તેડવા જતા રબારીઓ પણ પાછા ફર્યા છે, આજ આપણી રહ્યા આજ આપણું તન ખાય આજ આપણું મુખ જો આપણે રાજી નથી, ક્યાં તો એવા આક્રમક રાશ કે આપણી પ્રજા આજ મારા નાથ આપણને ડગલે ને પગલે મેણા બોલે છે, આપણે કોઈ દિવસ રહેતને દુખી કરી નથી, રેતના દુખે હંમેશા આપણે દુખી થયા છે, છતાં પણ આપણી રહ્યા આજ આપણને ડગલે ને પગલે મેણા બોલે છે, મારા નાથમાં રહેતનો કોઈ દોષ નથી, રહેતો મારા નાથ આપણી ભૂલ કા સમાન કહેવાય, કદાચ જો રહેતી ભૂલ થઈ જાય તો આપ તો એક રાજવી છો, તો રહેતને બાળ જાય બાપના રોવા ઉપર ગાંઠ માર દ્યો ને, એટલે જ કહેવતની વાલી પર વારંવાર કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કદીએ ન થાય, અને રહી વાત વાંચ્યા પણ નહીં તો આજ કોણ કહે છે કે આજ આપણો વાંચો ઉતાર છે, આજ જોગ માયને પણ ઝાંખી કરેલી જગદંબા સવાના ત્રણ ત્રણ બાળાઈ મારા ઘોડા કુદે છે, બેટા લાશા લક્ષ્મી અને મારી લડકભાઈ દીકરી કહેવાય કે સુગણા અજય ભાઈ માં આવે આજા વિધો દીકરા સમાજે ત્રણ ત્રણ બાળાઈઓ રંગમેલે પણ બહાર રમતી હોય છતાં પણ આપણો વાંચે ઉતાર કહેવાય છે, ના આમાં કોઈ પણ સમજણ પડતી નથી, તો આપ મને સમજાવો કે આજ આપણો વાંચે ઉતાર કેવી રીતે પડ્યો કહેવાય, નાથ કેવી રીતે પડ્યો કહેવાય, અરે જેવી રીતે આજ મેં તમે સમજાવો છો એવી રીતે આજ મારી રહેતને સમજાવતો આવું છું, મારે આંગળ ટેન્ટ કરી દીકરી હોવા છતાંય આજ મેં તમે કેમ કરી વાંજાનો અવતાર પાવો છો, પણ રાણી રહેતનું કેવું તો એવું છે કે દીકરી કહે તો પારકા ઘરને આજ છે, દીકરીને આજ લગ્ન કરીએ તો એના સાસરે ચાલી જાય, તમે પણ દીકરીને વાત કહો છો રાણી, દીકરીએ કોઈના રાજ રંગવાડા રહ્યા નથી, માટે આ જગલે ને પગલે વાંજાના મેરા સહન થતા નથી, માટે તમને બોલાવવાનું કારણ એ છે કે આ ક્ષેત્ર પ્રાપ્તિ માટે ભગવાન કાશી મિશના શરણે
પ્રધાનજી અત્યારે મને એના સંભાળો કરો કારણ અરે ગોળદેવ તમારા માહિતી અરે મહારાજ પ્રણામ સાહેબ સર્વમાં ગુરુદેવ અને મહારાજ મને બોલાવો કરો કારણ ક્યાં બેઠા બધારો ભાઈ કોકલ રાતની અંદર રાજા તમને નમન છે બધારો ભાઈ આ તમને બોલાવવાનું કારણ એ છે યાદ કરીને શગુના 16 વર્ષ નમન લાઈ ગયા છે ભાઈ Thank you.
મહારાજા આ રાજેન્દ્ર બોલાવવાનું કારણ આપણા રાજ ની અંદર ગતિ કરવા માંગે છે માટે રાજ ની ડેલી એવી સંગીત કરવાના છે મારી રજા સિવાય રાજ ની અંદર સગલું પણ ન ફરક ગુજરે જેવો તમારો હુકમ બાપુ નોકરી કરું છું મારા ઉપર ભરોસો નહીં કે તમારી રજા સિવાય મહારાજા અહીંયા માછી ઉંદર નો આવે મારી જેવા રાજા હોય મારી જેવો પ્રધાન હોય ત્યાં માખી અંદર નો આવે પછી તમે આરામ કરો આજકા મારો આપ ધ્યાન રાખજો એ બાજુ કાળ પીધું છે મહારાજા શોખી ફરવું સારો છે તમારે અહીંયા કોઈ ના આવે પાણી ભરવા કેમ તમારે ઘેર નળ નથી આવતા બાપા અમારે ઘરે બાપુ એ નળ ની લાઈન તો દીધી છે પણ નળ ખોલીએ તો હવા આવે છે પાણી નથી આવતું શું વાત કરો છો હા હવા આવે છે પાણી નથી આવતું નહીં શાંતિ રાખો હવા આવે એ બંધ થઈ જાય ઉનાળા ના હિસાબે વાતાવરણ ફેર થાય એવું ઠીક છે પાણી ભરી લઈ જાઓ તો જે કરો ને કરતા અમારા મહારાજા આરામ કરે છે અમારે રમવું પણ મોજડી મોટી પડે તમે રમો ને હું જો બાપુ નવી લઈ જઈએ ઓર્ડર દીધો બે ત્રણ દિન બની જાય Hey!
સામે દેખાય કે પીકલ કે ડગરી છે કે અમારા ભણેલ બાપુ રાજ કરે છે. જય શ્રી કૃષ્ણ ભાઈ ને. જય શ્રી કૃષ્ણ ભાઈ ને. ભરે મારો કેમ કહે કાવો કોનો કામ છે? અમારા મહારાજાનો કડક હુકમ છે કે અંદર નો માણસ કોઈ બહાર નહીં, બહાર નો માણસ કોઈ અંદર નહીં. અમારા મહારાજાને સૂર્યદેવ પર જાપ લાગી, મોરલા રોજ કિલો કરતા બપોર પછી કળો પકડા ટાઈપો. આપણે કોની વાત કરો ને? અમે કોણ એમ? અમે જાનવર. અમે દેતા કેવું નથી કે અમે કોણ છીએ. હું અહીંયા રાજાનો પ્રધાન છું. બરાબર, પ્રધાન છું એમ ને? તમને કેમ ખબુરિયો લાગુ? રાજાનો પ્રધાન છું. ના ના, હું તમને પ્રધાન જ કહું છું. પણ તો પ્રધાન છે. હા જી. આ કેવું નગર છે ને, કોણ રાજા રાજ કરી વાત કરો? હવે એનું કારણ છે હું નવો મુકાણો. ખબર નથી. ખબર નથી. તો પ્રધાનજી અંદર છે, ચાલે તો કે કેવું નગર છે અને કોણ રાજા? ભલે કેવું નગર છે, કોણ રાજા રાજ કરે, તમારે રાખવું છે. પ્રધાનજી આ રજવાનું મારાથી ઉપડે એવું નહીં. કોઈ વાંધો નહીં. મહારાજાને ઘણી ખમા. મહારાજા આ કેવું નગર કહેવાય? હર પ્રધાનજી આ બિંગલગઢ નગરી છે. રાજા બનિહાળ અહીંયા રાજ કરે છે. જેવો હુકમ બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો.